चलो पढ़ो, गुड आफ्टरनून। ओम भूर्भुवस्वः सर्वतोवरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। चलो आज नो अपनो विषय छे अंग्रेजी। अंग्रेजी में तमे ए बी सी डी प्रमाणे पेली बीजी ए बी सी डी लीधी पछी ए वाला स्पेलिंग, बी वाला, सी वाला, डी वाला स्पेलिंग आपणे सीखी गया छीए अने ते पछी ई वाला पण आपणे सीखी गया छीए। तो हवे पछीना आवशे एफ वाला स्पेलिंग छे ने एफ वाला। हा, एफ वाला स्पेलिंग मां छे ए आ બધા તમારા માટે નવા સ્પેલિંગ છે। ए ए आई आर वाय फेरी એટલે પરી। M O N K E Y, monkey, એટલે
શીખવાનું છે ને હવે? હા, જેમ સમય જશે તેમ બધું અઘરું અઘરું આવતું જશે, અને થોડીક આપણે મહેનત આપણી છે તે આપણે વધારવાની છે, અને તેમના ઉપરથી આપણે બધું આપણું કામ કરવાનું છે. હા, જેમ મોટા થઈએ તેમ આપણી બધી જવાબદારી વધતી જાય. અત્યાર સુધી તમે લોકો નાના હતા તો તમને થોડું થોડું આવતું, હવે જેમ આપણે મોટા થઈએ તેમ બધું અઘરું અઘરું આપણે શીખવાનું રહેશે. જો તેના ઉપરથી તો આપને ઘણી વાર એવા ઘણા સ્પેલિંગ પણ પૂછી, એમાંથી કોઈ તમને એમ પૂછે કે મંકીનું સ્પેલિંગ બોલો જો, તો આપણને આવડતું હોય તો આપણે બોલીએ કે હે? તો આપણે જો પાકું કરેલું હોય, શીખેલું હોય તો આપણે ફટાફટ બોલી શકીએ છીએ. હા, તે પછી જો તમને એના પરથી એમ કોઈ પૂછે કે ઉચ્ચાર બોલો, અથવા તમને પરીક્ષામાં એમ પૂછાય કે ઉચ્ચાર લખો, તો કૂતરો છે તો એનો ઉચ્ચાર શું આવશે? તો કે ડો. પછી પમરડો તો કે ટો. એવી રીતના પેટી તો કે બોક્સ, એને ઉચ્ચાર કહેવાય. બોક્સ છે એ ઉચ્ચાર છે, અને પેટી છે એનો અર્થ છે. પછી એમ તમને પૂછે કે છોકરો, તો એનો ઉચ્ચાર શું થાય? તો કે બોય. બોય એટલે છોકરો. હવે શું આવશે એમાં? તે પછી તમને ઘણા એમ પૂછે કે સ્પેલિંગ, પરીક્ષામાં એમ પૂછાય કે સ્પેલિંગ ખાલી લખો, ઉચ્ચાર આપવો હોય અને એનો તમારે સ્પેલિંગ પણ લખવાનો થશે. ધારો કે બે ગ, તો એનો સ્પેલિંગ શું આવશે? તો કે બી એ જી. એ રીતના કેટ, તો કે સી એ ટી. હવે ફેન, તો કે એફ એ એન. એફ એ એન છે એ સ્પેલિંગ કહેવાય, અને ફેન લખેલું હોય એનો ઉચ્ચાર કહેવાય, અને અર્થ પંખો, તો કે એનો અર્થ કહેવાય. હવે કપ, સી યુ પી, સ્પેલિંગ એનો કહેવાશે. એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે કોને સ્પેલિંગ કહેવાય, કોને ઉચ્ચાર કહેવાય, અને કોને અર્થ કહેવાય. આ ઉપરથી તમારે બધા જો સ્પેલિંગ આપણને આવડતા હોય તો આપણે ફટાફટ જવાબ દઈ શકીએ છીએ. ધીમે ધીમે બધું શીખી જશો, થોડો ટાઈમ લાગશે, પણ આપણે મહેનત કરવાની. જો અમે તમને ભણાવી દઈએ, તમને આવી રીતના બોર્ડમાં લખાવી દઈએ, અથવા બાકી જે તમારે જાતે પાકું કરવું એ તમારા હાથમાં છે, થોડીક મહેનત કરશો તો તમને બધું આવડી જશે. જો આપણે કાંઈ પાકું ન કરીએ અને એમને બેઠા રહીએ ને નથી આવડતું એમ બોલ, તો આપણે કોઈ દિવસ આવડે નહીં. આપણે મહેનત કરીએ, બોલીએ, પાકું કરીએ, એક સ્પેલિંગ પાંચ પાંચ વાર, દસ દસ વાર લખીએ તો આપણે બધું આવડી જાય. આ રીતે તમે ધીમે ધીમે બધું પાકું કરતા રહેજો, એટલા માટે તમને ચોક્કસ આવડી જશે.